अस्सलाम वालेकुम, फैज़ ए चक्कीवाला गर्ल्स हाई स्कूल सूरत में आपनु स्वागत छे। गया वखतना वीडियो में धोरण 12 मनोविज्ञान में आपणे पहलो चैप्टर संवेदन ध्यान अने प्रत्यक्षीकरण की शुरुआत करी हती। एमां आपणे संवेदन की व्याख्या अने संवेदन वर्गो जे त्रण छे ते सीखी गया था। आजे आपणे संवेदन प्रकारों थी शुरू करिए। मित्रों, आ चैप्टर में आपणे जे संवेदनना प्रकारों छे ते पांच प्रकारों विषे आपणे शीखवानुं छे। अने आ पांचे पांच प्रकारों खूब ज महत्वना छे। अने एमांथी 3 मार्क्स अने 5 मार्क्स में संवेदनना प्रकारों पूछाय छे। चलो पांच प्रकारों आपणे पहला जोई लईए। संवेदनना पांच प्रकारों छे। पहलू छे दृष्टि संवेदन, एटले विज्युअल सेंसेशन। बीजू छे श्रवण संवेदन, ऑडिटरी सेंसेशन। तीजू छे गंध संवेदन, ऑल्फैक्टरी सेंसेशन। चौथू छे श्वास संवेदन, गैस्ट्रेटरी सेंसेशन। अने पांचमू छे स्पर्श संवेदन, एटले के टच सेंसेशन। एमांथी आपणे शुरुआत करिए संवेदनना प्रकारोमां। पेलू दृष्टि संवेदन। दृष्टि संवेदन विषे तो आपणे बधा ज अवगत छीए, बराबर। के दृष्टि संवेदन कोने कहीशुं? तो भाई के एनो अंग, बराबर। दृष्टि संवेदननो मुख्य अंग छे आँख। हवे दृष्टि संवेदनमां आपणे आँखनी रचना, आँखना अंदरना आंतरिक अवयवो अने मगज सुधीना विविध चेतातंतुओ अने मगजनो समावेश एमां थाय छे, बराबर। सौथी प्रथम एक वस्तु समझी लो के दृष्टि संवेदनना अनुभव माटे अथवा दृष्टि संवेदन थवा माटे प्रकाशनी हाजरी अनिवार्य शरत छे। ऑप्शन में के गम्मे त्यां पूछाय छे के दृष्टि संवेदनना अनुभव माटे पूर्व शरत शुं छे, तो के प्रकाशनी हाजरी तेनी पूर्व शरत छे। अहींया तमने डायग्राम आपेलू छे, पण तमे तमारी चोपड़ी खोलीने पेज नंबर 2 ऊपर जोशो, पहला ज तमने आँखनो डायग्राम आपेलो छे। आँखनी रचना आपेली छे। आँखनी रचना में बाह्य आँख अने आंतरिक आँख बन्नेनी रचना आपवामां आवेली छे। तो एमां बाह्य आँखनी रचना पहला जोई लईए। एमां कीकी, आपणने खबर छे कीकी कोने कहेवाय? ते डकपटल, एटलो आखो की आखो जे राउंड भाग छे ब्लेक, ते अक्षीपटल व्हाइट जे पार्ट जे देखाय छे कीकीनी आजूबाजू, ते वच्चे जे आपणे कलर जोई शकीए छे ए छे कृष्णमंडळना स्नायुओ, पापण अने अश्रुग्रंथि। એટલે આપણે જે રડીએ છીએ તે આંખના આંસુ માટેની પણ ગ્રંથિ આપવામાં આવેલી છે। ચાલો હવે આપણે જોઈએ કઈ વસ્તુને શું કહેવાય આંખમાં। જ્યારે આપણે જ્યારે આંખને જોઈએ છીએ ત્યારે આંખમાં જે આખો સફેદ ભાગ આપણને દેખાય છે, જેને બેકગ્રાઉન્ડ આપણે કહીએ છીએ આપણા આંખનો, તે અક્ષીપટલ છે। અને આ અક્ષીપટલ જે છે ને તે અપારદર્શક તંતુઓનો બનેલો છે, પારદર્શક નથી। જો પારદર્શક હોય તો આંખની રચના દેખાય આપણને અંદર કે કેવી રીતના આંખની રચના થયેલી છે, અપારદર્શક છે। અંદર શું છે તે દેખાતું નથી, એક જાતનું કવચ છે આંખનું। આ અક્ષીપટલના કારણે જ આપણા આંખના અંદરના જેટલા પણ અવયવો છે તેનું રક્ષણ થાય છે। ત્યાર પછી આંખમાં આપણને કાળા ડોળાનો ભાગ દેખાય છે જે પારદર્શક છે। તેની અંદર તમે જો ધ્યાનથી જુઓ તો તમને અવયવોની રચના જોવા મળશે। આ જે છે તેને ડકપટલ કહીશું। શું કહીશું? ડકપટલ। આ કીકી મારફતે જ જે ડકપટલ છે, જેને આપણે કીકી કહીએ છીએ, તે ડકપટલ મારફતે જ પ્રકાશનું કિરણ કે જે દૃષ્ટિ સંવેદન થવા માટે અનિવાર્ય છે તે અહીંયાથી જ પ્રવેશે છે, અને તેના કારણે જ આપણને કોઈપણ વસ્તુ દેખાય છે। આ જે આંખના સફેદ ભાગમાં વચ્ચે કોઈ જે કલર દેખાય છે, કોઈનો કાળો છે તો કોઈનો કોફી છે, ડાર્ક કોઈનો માંજરો કલર હોય છે તો કોઈનો ભૂકરો કલર હોય છે તો કોઈનો બ્રાઉન કલર હોય છે, આ શું છે? જે આપણે કહીએ છીએ કે ભાઈ કીકીનો કલર, આ કીકીનો કલર જે છે ને તે કૃષ્ણમંડળના સ્નાયુઓ છે। કૃષ્ણમંડળના સ્નાયુઓ અલગ અલગ કલરના હોય છે, જે બાય બોર્ન હોય છે। તેના રંગના કારણે, આ કૃષ્ણમંડળના સ્નાયુના રંગના કારણે જ આંખનો રંગ આપણને અલગ અલગ દેખાય છે। આ કૃષ્ણમંડળના સ્નાયુઓ છે ને તે એકબીજાને સ્પર્શતાથી દૂર રહે છે, અને એમની વચ્ચે જે જગ્યા રહેલી તે દેખાય છે ને તે કીકી છે। કૃષ્ણમંડળના સ્નાયુઓ જે છે તે એકબીજાને સંકળાયેલા નથી, એકબીજાને સ્પર્શતા નથી, એટલા માટે એની વચ્ચેની જે જગ્યા છે તેને કીકી કહીએ છીએ આપણે। કીકી છે ને કોઈ અવયવ નથી, આપણે એવું કહીએ છીએ કીકી કેવી હોય, ગોળ હોય, ગોળ, અરે એ ગોળ છે ને કીકી નથી, એ છિદ્ર છે, બરાબર।
એકના છેદમાં 8 ઇંચનું છિદ્ર છે તે. તમે કેમેરો જુઓ, એક વસ્તુ સમજી લો, આંખની રચના સમજવી હોય તો કેમેરાને સમજો, એટલે તમે આંખની રચનાને બરાબર સમજી શકો છો. આપણે મેગાપિક્સલ કહીએ છીએ ને, આ કેમેરા તો અમુક મેગાપિક્સલના છે, આપણી આંખ તો કંઈ વધારે એના કરતાં વધારે મેગાપિક્સલની છે, એટલા માટે દૂર સુધીનું બધું જ જોઈ શકે છે. આ કુદરતની રચના છે આપણી. એટલે કીકી કોઈ અવયવ નથી, કોઈ તંતુઓની કે સ્નાયુઓની બનેલી કોઈ અવયવ નથી. આ એકના છેદમાં 8 ઇંચનું છિદ્ર છે, બરાબર. હવે આગળ જોઈએ કે આપણને દ્રશ્ય સંવેદન થાય છે કેવી રીતે. તો સૌથી પહેલાં પ્રકાશનું જે કિરણ છે, જે આપણે દકપટલ કહીએ છીએ, જે વચ્ચેનો જે ભાગ છે, તે દકપટલમાંથી કીકી જે 1 ના છેદમાં 8 ઇંચનું છિદ્ર છે તેનામાંથી, અને તમે બાજુ જે આંતરિક રચના છે તેમાં જોઈ શકો છો, તમને નેત્રમણી આપેલી છે, તે નેત્રમણીમાંથી પસાર થાય છે અને એના પાછળ તમે જોશો તો તમને દ્રષ્ટિચેતા આપેલા છે, એટલે જે સેન્સરી સ્નાયુઓ જે છે, બરાબર. આ દ્રષ્ટિચેતા સુધી પહોંચે છે અને આ દ્રષ્ટિચેતા ઉપર વસ્તુનું પ્રતિબિંબ જાય છે, અને આ દ્રષ્ટિચેતા ઉપર જે વસ્તુનું પ્રતિબિંબ હોય છે તે આપણા મગજના પશ્વખંડમાં રહેલો એક ચોક્કસ દ્રષ્ટિ સંવેદનનો વિસ્તાર છે ત્યાં સુધી પહોંચે છે. તેને કારણે જ આપણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ કરી શકીએ છીએ. સૌ પ્રથમ પ્રકાશનું કિરણ શું કરે છે, દકપટલમાંથી કીકીમાં પ્રવેશે છે, પછી નેત્રમણીમાં પ્રવેશે છે, ત્યાંથી દ્રષ્ટિચેતા સુધી જાય છે, અને દ્રષ્ટિચેતાઓ આપણા મસ્તિષ્ક છાલના પશ્વખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદનના ચોક્કસ વિસ્તાર સુધી પહોંચાડે છે, અને એના કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. હવે જે પ્રકાશનું કિરણ આપણા દકપટલમાંથી કીકી પર પહોંચે છે એ કેટલી તીવ્રતાનું છે, બરાબર, તેનું એડજસ્ટમેન્ટ કૃષ્ણમંડળમાં રહેલા જે સ્નાયુઓ છે કે જે એકબીજાને સ્પર્શતા નથી પણ પ્રસરણ અને સંકોચન પામે છે. કેમેરાનું કેવું, લેન્સ ખુલે ને બંધ થાય પણ પૂરા એકબીજા સાથે જોડાતા નથી લેન્સ, બરાબર. એવી રીતના જ એ કૃષ્ણમંડળના સ્નાયુઓના સંકોચન અને પ્રસરણ ઉપર છે કે પ્રકાશનું કિરણ જે છે તે એનું એડજસ્ટમેન્ટ કરે છે, અને એનાથી જ આપણને વસ્તુઓ ક્લિયર દેખાય છે. જો કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશ સાથે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને એને લીધે જ પ્રસરણ અને સંકોચન પામે છે. જો પ્રકાશનું કિરણની તીવ્રતા વધારે હોય તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે અને કીકી નાની બની જાય છે, અને જો પ્રકાશનું કિરણની તીવ્રતા ઓછી હોય તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાઈ જાય છે અને કીકીનું કદ વધે છે. એટલે જ તમે નજીક અને દૂરના પદાર્થને બરાબર જોઈ શકો છો, અને નજીક અને દૂરના પદાર્થને જોવા માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર છે. સમજ પડી? આપણે કેવી રીતના કોઈ પણ વસ્તુને જોઈએ છીએ તો કે સૌ પ્રથમ પ્રકાશનું જે કિરણ છે તે દકપટલમાંથી કીકી અને નેત્રમણી સુધી પહોંચે છે અને ત્યાંથી દ્રષ્ટિચેતા સુધી જાય છે, જે તમે ડાયાગ્રામ ઉપર આપેલો છે, તમને રચના ઉપર આપવામાં આવેલી છે તેના પર જોઈ શકો છો, ચોપડીમાં પેજ નંબર 2 પર. ત્યાર પછી તે દ્રષ્ટિચેતાઓ મારફતે તે પ્રકાશનું કિરણ, તે જે વસ્તુ જે છે તે વસ્તુનું પ્રતિબિંબ જે છે દ્રષ્ટિચેતા ઉપર પડેલું હોય છે, તે પ્રતિબિંબ મસ્તિષ્ક શાળના પશ્વખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદનના વિસ્તારમાં પહોંચે છે અને એને કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. હવે આ પ્રતિબિંબ જે પહોંચે છે તેના માટે પ્રકાશનું કિરણ જવાબદાર છે, અને પ્રકાશનું જે કિરણની તીવ્રતા વધારે છે કે ઓછી તેનું એડજસ્ટમેન્ટ કરે છે કૃષ્ણમંડળના સ્નાયુઓ. એ કેવી રીતે કરે છે કૃષ્ણમંડળના સ્નાયુઓ? તો કે પ્રકાશ જો વધારે હોય તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે અને આપણી કીકી નાની બની જાય છે, અને પ્રકાશનું પ્રમાણ ઓછું હોય તો સ્નાયુઓ સંકોચાય છે અને કીકીનું કદ વધે છે. આમ નજીકના કે દૂરના પદાર્થ માટે જોવા માટે કૃષ્ણમંડળના સ્નાયુઓ સંવેદનશીલ થાય તો આપણે પદાર્થને બરાબર જોઈ શકીએ છીએ. અહીંયા આપણું એક સંવેદન દ્રષ્ટિ સંવેદન પૂર્ણ થયું. અલ્લાહ હાફિઝ.